નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં. અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તો વાવાઝોડું ક્યારે આવશે અને ગુજરાતમાં કેવી અસર કરશે એના વિશે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે. હાલ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની અસર રાજ્યના હવામાન પર પડતી હોય છે. તાજેતરમાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સમાંતર વાવાઝોડા સર્જાઈ ગયા, ત્યારે આવનારા સમયમાં પણ એવું જ કંઈક જોવા મળી શકે છે. નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડા સર્જાવાની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. નવેમ્બર મહિનામાં બે બે મજબૂત વાવાઝોડા સર્જાવાની તેમણે આગાહી કરી છે. સાથે જ આ વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર શું પડશે તે અંગે પણ તેમણે જણાવ્યું છે. અંબાલાલ પટેલે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે નવેમ્બર મહિનામાં આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા છે, કેમ કે એક પછી એક વિક્ષેપ આવે છે. 7 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના રહેશે. હાલમાં જોવા જઈએ તો 26 થી 28 ઓક્ટોબર દરમિયાન અંદમાન નિકોબાર ટાપુ પર લો પ્રેશર બનવાની સંભાવના રહેશે, એટલે 7 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં બીજું સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે. હાલ ચીન તરફ જબરજસ્ત સાયક્લોન સ્ટ્રોમ છે, તે જોતાં એવું લાગે છે કે જાણે સિઝન જ ચક્રવાતી હોય તેવું લાગી રહ્યું છે. 16 થી 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતા છે. છેક ડિસેમ્બર સુધી આ સાયક્લોન ચાલ્યા કરશે. આ સાયક્લોનના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ અરબ સાગરમાં પણ સક્રિય બનશે.